શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર, નવા થોરાડા, રાજકોટ. ધોરણ બે વિષય ગણિત સ્વાધ્યાય ત્રણ તમે કેટલું ઊંચકી શકો? તો બાળકો, આપણે ગણિત સ્વાધ્યાય ત્રણમાં દાખલા નંબર 7 થી લઈને 18 દાખલા જોઈશું. તમે પણ તમારા એસએમમાં કરી લેજો. દાખલો 7મો, ખૂટતી સંખ્યાઓ લખો. તો ચાલો બાળકો, આપણે આજે ખૂટતી સંખ્યાઓ ચોરસમાં લખીશું. 57, 58, 59, 60, 61, 62, 64, 65, 66, 67, 68, 69, 70. તો આપણે 57થી લઈને 70 સુધીની સંખ્યા ચોરસમાં લખી લીધી. ચાલો દાખલો 8મો, ગણો અને સંખ્યા ચોરસમાં લખો. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે એક ચોરસમાં કેટલા આપ્યા છે? તો કે 10. એટલે 10, 20, 30, 40, 50, 60, 61, 62 ને 63 એટલે આપણે કેટલા લખ્યા? 63. ચાલો પછી કેટલા મીંડા છે ચોકડીમાં? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે એક ચોકડીમાં 10 છે. એટલે 10, 20, 30, 40, 50, 60, 61, 62, 63, 64, 65 ને 66 એટલે આપણે કેટલા લખવાના? 66. ચાલો એના પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એક ચોરસમાં કેટલા છે? 10. એટલે 10, 20, 30, 40, 50, 60 અને છૂટા કેટલા આપ્યા છે? તો કે 4. 61 પછી 61, 62, 63 ને 64 એટલે કુલ 64 છે. એટલે આપણે 64 લખી નાખ. ચાલો દાખલો 9મો, સાચા જોડકા બનાવો. 62 તો 6, 10 ને 2 તો 62. પછી 65 તો 6, 10 ને 5 તો 65. 66 તો 6, 10 ને 6 તો 66. 68 તો 6, 10 ને 8 તો 68. 70 તો 7 વખત 10 એટલે 70. ચાલો એના પછી દાખલો 10મો, મોટી સંખ્યા ફરતે 0 કરો. તો 64 અને 65 તો એમાં મોટી કઈ? તો કે 65 એટલે 65 ઉપર ગોળ. 61 અને 68 તો કઈ મોટી? 68 તો 68 ઉપર ગોળ. 53 અને 60 તો કઈ મોટી? 60 તો 60 ઉપર ગોળ. 67 અને 70 તો કઈ મોટી? તો કે 70 તો 70 ઉપર ગોળ. દાખલો 11મો, નાની સંખ્યા ફરતે 0 કરો. 64 ને 66 તો નાની કઈ? તો કે 64. પછી 60 અને 70 તો નાની કઈ? તો કે 60. 62 ને 45 તો નાની કઈ? તો કે 45. 53 અને 61 તો નાની કઈ? તો કે 53. ચાલો દાખલો 12મો, શબ્દોમાં લખો. એમાં પહેલું તો 45 તો આપણે શબ્દમાં લખવાનું 45. પછી દાખલો બીજો 49 તો આપણે લખવાનું શબ્દમાં 49. ત્રીજું 54 તો આપણે લખવાનું 54. ચોથું 67 તો આપણે લખવાનું 67. 5મું 69, 69 તો આપણે એ શબ્દમાં લખવાનું 69. 6ઠું 58 તો આપણે લખવાનું 58. દાખલો 13મો, અંકોમાં લખો. 47 તો 47, 47 તો 47. બીજું 62 તો 62. ત્રીજું 53 તો 53. ચોથું 57 તો 57. 57 તો 57. 5મું 68 તો 68. 6ઠું 37 તો 37. દાખલો 14મો, તરત પછીની સંખ્યા લખો. 68 તો 68 પછી શું આવે બાળકો? તો કે 68. 68, 68 પછી 69, 69. 68, 68 પછી 69, 69. 56 65. તો 65 પછી શું આવે? તો કે 65, 67. 56 પછી શું આવે? તો કે 65, 67. પછી 69, 19 તો 19 પછી શું આવે? તો કે 20. 19 પછી શું આવે? તો કે 20. પછી 41 તો 41 પછી શું આવે? તો કે 42. ચાલો એના પછી તરત પહેલાંની સંખ્યા લખો. તો શું આપ્યું છે? 65 તો 61, 62, 63, 64 ને 65 તો 65ની પહેલાં શું આવ્યું? તો કે 64.
पचास, तो पचास नी पहला शू आवे तो के चोगड़े नवड़े ओगणपचास। ओगणत्रीस, तो ओगणत्रीस नी पहला शू आवे तो के बगड़े आठड़े अठ्ठावीस। ओगणत्रीस नी पहला शू आवे तो के बगड़े आठड़े अठ्ठावीस। चौंतीस, तो चौंतीस नी पहला शू आवे तो के बे तगड़ा तेंतीस। चौंतीस नी पहला शू आवे तो के बे तगड़ा तेंतीस। दाखलो सोळमो, वच्चेनी संख्या लखो, छासठ अने अड़सठ, तो छासठ सड़सठ ने अड़सठ। पचास ने बावन, तो पचास एकावन ने बावन। पछी चुम्मालीस, पिस्तालीस ने छेतालीस। तमने छेतालीस ने चुम्मालीस आप्या छे तो आपणे वच्चे शू लखवानुं, तो के पिस्तालीस। पछी बत्रीस अने त्रीस आप्या छे तो वच्चे शू लखवानुं, त्रीस एकत्रीस ने बत्रीस। त्रीस एकत्रीस ने बत्रीस। पछी छप्पन अने अठावन, तो वच्चे शू आवशे तो के छप्पन सत्तावन ને અઠ્ઠાવન। પછી સડસઠ અને ઓગણસિત્તેર આપ્યા છે એટલે સડસઠ અડસઠ ને ઓગણસિત્તેર, સડસઠ અડસઠ ને ઓગણસિત્તેર। ચાલો દાખલો સત્તરમો, સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, તો ચડતો ક્રમ હોય તો કઈ સંખ્યા પહેલાં આવે બાળકો? નાની સંખ્યા, અડસઠ બાસઠ ઓગણસિત્તેર છાસઠ ને એકસઠ। તો સૌથી પહેલાં નાની સંખ્યા કઈ આવશે? તો કે એકસઠ બાસઠ છાસઠ અડસઠ ને ઓગણસિત્તેર। બીજું એકાવન ચોપન ઓગણસાઠ છપ્પન ને પચાસ, તો આ પાંચેયમાં કઈ નાની સંખ્યા છે? સૌથી પહેલી નાની સંખ્યા તો કે પચાસ, પછી એકાવન, પછી ચોપન, પછી છપ્પન ને પછી ઓગણસાઠ। ચાલો એના પછી છેતાલીસ તેતાલીસ ઓગણચાલીસ ઉડતાલીસ ને પાંત્રીસ, તો સૌથી નાની કઈ છે પાંચમાં? તો કે પાંત્રીસ, પછી એનાથી થોડીક મોટી ઓગણચાલીસ, પછી તેતાલીસ છેતાલીસ ને ઉડતાલીસ। ત્રેસઠ ચોસઠ સડસઠ સિત્તેર ને પાંસઠ, તો સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો કે ત્રેસઠ ચોસઠ પાંસઠ સડસઠ ને સિત્તેર, ત્રેસઠ ચોસઠ પાંસઠ સડસઠ ને સિત્તેર। એના પછી ત્રેવીસ ઓગણત્રીસ છવ્વીસ સત્યાવીસ ને અઢાર, તો આ પાંચમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે પહેલાં અઢાર, પછી ત્રેવીસ, પછી છવ્વીસ, પછી સત્યાવીસ ને પછી ઓગણત્રીસ। ચાલો એના પછી દાખલો અઢારમો, સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો, તો ઉતરતો ક્રમ હોય તો કઈ સંખ્યા પહેલાં આવે? તો કે મોટી સંખ્યા, એકસઠ ઓગણસિત્તેર ત્રેસઠ ચોસઠ ને સિત્તેર, તો આ સૌથી મોટી કઈ છે? તો કે સિત્તેર ઓગણસિત્તેર ચોસઠ ત્રેસઠ ને એકસઠ, સિત્તેર ઓગણસિત્તેર ચોસઠ ત્રેસઠ ને એકસઠ। એના પછી પંચાવન અઠાવન બાવન ચોપન ને છપ્પન, તો સૌથી મોટી અઠાવન છપ્પન પંચાવન ચોપન ને બાવન, અઠાવન છપ્પન પંચાવન ચોપન ને બાવન। સુડતાલીસ એકતાલીસ ચુમ્માલીસ બેતાલીસ ને ચાલીસ, તો સૌથી મોટી સંખ્યા તો કે સુડતાલીસ ચુમ્માલીસ બેતાલીસ એકતાલીસ ને ચાલીસ, સુડતાલીસ ચુમ્માલીસ બેતાલીસ એકતાલીસ ને ચાલીસ। ચાલો એના પછી પાંત્રીસ આડત્રીસ તેતાલીસ છત્રીસ ને ઓગણચાલીસ, તો સૌથી મોટી કઈ આવશે? તો કે તેતાલીસ ઓગણચાલીસ આડત્રીસ છત્રીસ ને પાંત્રીસ, તો તેતાલીસ ઓગણચાલીસ આડત્રીસ છત્રીસ ને પાંત્રીસ।